વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એની અંદર આજનો આપણો ટોપિક છે વાણિજ્ય પત્રનું મહત્વ. વાણિજ્ય પત્રનો અર્થ જોયો. હવે વાણિજ્ય પત્રનું મહત્વ શું છે એ જોવાનું છે. ચલો જોઈએ. કીધું છે કે કોઈ પણ દેશની નાણાકીય બાબતોના મહત્વના સ્તંભોમાંનો એક સ્તંભ છે વ્યાપાર. નાણાકીય બાબત એટલે પૈસા કમાવાના જે ઘણા બધા સ્તંભ છે. સ્તંભનો મતલબ થાય છે ઘણા બધા પ્રકારો છે, પરંતુ એ બધા જ પ્રકારમાંનો કોઈ એક જો પ્રકાર હોય તો એ છે વ્યાપાર, એટલે કે વેપાર કરવો. તે આગળ લોકો માટે વ્યાપાર એ રોજગાર અને આવક પ્રાપ્ત કરવાનું એક સાધન છે. સ્વાભાવિક છે, તમે કોઈ વેપાર કરશો તો તમને રોજગારી મળશે, આવક મળશે. એટલે રોજગાર અને આવક પ્રાપ્ત કરવાનું એક મહત્વનું જો સાધન હોય તો એ છે વેપાર. આગળ કીધું છે ધંધો અને રોજગારના વલણો સતત બદલાતા રહેતા હોય છે. ખૂબ એટલે ખૂબ જ સરસ વાત કરી છે અહીંયા. ધંધો અને રોજગાર, તમે ધંધો કરો છો, જે તમારી રોજગાર મેળવવાની જે બધી પદ્ધતિઓ છે એની અંદર સતત ને સતત બદલાવ આવતો જાય છે. ખબર હોય તમે નાના સમયની અંદર એવું હતું કે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો, તે વસ્તુના વેચાણના બદલામાં તમને સામે વસ્તુ જ મળતી હતી. પણ હવે ધીમે ધીમે શું થયું છે, વસ્તુના બદલામાં આપણે પૈસા આપવા પડે છે. તો આને કહેવાય કે સતત બદલાતી પરિસ્થિતિ છે. આગળ જોઈએ બદલાતા પ્રવાહમાં ટકી રહેવા અને પ્રગતિ કરવા માટે ધંધા સાથે સંકળાયેલા ગ્રાહકો, ઉત્પાદકો, વિતરકો, પેઢીઓ, સંસ્થાઓ, સરકાર અને કર્મચારીઓ સાથે સતત પત્રો દ્વારા સંપર્કમાં રહેવું જરૂરી છે, એટલે કે રહેવું પડે છે. આ પણ ખાસ સમજો, બદલાતા પ્રવાહમાં આપણે ખબર જ છે કે અત્યારે ધીમે 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 બધી લેટેસ્ટ ટેકનોલોજી આવી, ધંધાની અંદર પરિવર્તનો આવ્યા, આખી પદ્ધતિઓ બદલાય છે. હવે આ બદલાતા પ્રવાહની અંદર જો આપણે ટકી રહેવું છે, આપણે આપણા ધંધાને એવી જ રીતના રાખવો છે, તો શું કરવું પડશે? તમારે બધા જ ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવું પડશે, બધા જ ઉત્પાદકો સાથે સંપર્કમાં રહેવું પડશે, વિતરકો વેચાણ કરનારની સાથે સંપર્કમાં રહેવું પડશે, પેઢીઓ છે, સંસ્થાઓ છે, સરકાર છે, કર્મચારીઓ છે, આ બધાના સંપર્કમાં રહેવું પડશે. કેમ? કારણ કે જો આમાંથી તમે કોઈ પણ એકના સંપર્કમાં નહીં રહો
નથી. આગળ વાણિજ્ય કે વ્યાપારી ની પ્રવૃત્તિઓને વેગવંતી બનાવે. વેગવંતી બનાવે એટલે કે આગળ વધારવી, ઝડપથી એને પ્રચાર કરવો. વાણિજ્ય વ્યાપાર